શહેરમાં આવેલા નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા પાણીના બોરોમાં ટેન્ડરના અભાવે છેલ્લા સાડા ત્રણ વર્ષથી ક્લોરિનેશન ન કરાતા શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું હોવાના ગંભીર આક્ષેપ પાણી પુરવઠા વિભાગ સામે વિરોધ પક્ષના નેતા જગદીશ મોદી દ્વારા કરવામાં આવ્યા છે ડીસા નગરપાલિકાના પાણી પુરવઠાના અણઘણ વહીવટના લીધે ડીસાની જનતાને ભોગવવાનો વારો આવ્યો છે વડી ડીસામાં વરસાદ વચ્ચે નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી હોવાના આક્ષેપ પણ કર્યા છે અને ડીસા શહેરમાં આવેલા પાણીના બોર અને ટાંકામાં ક્લોરીનની કમીના કારણે ડીસામાં પાણીજન્ય રોગચાળો વધવાની શક્યતા વધી હોવાના આક્ષેપ પણ લગાવવામાં આવ્યા છે વધુમાં છેલ્લા દોઢેક માસથી ડીસા નગરપાલિકાના પાણીના ટાંકામાં ક્લોરીન નાખવામાં ન આવતું હોવાની સ્પષ્ટતા મીડિયા સમક્ષ કરી છે સાથે જ ડીસા નગરપાલિકામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે ક્લોરીનનો કોન્ટ્રાક્ટ જેને આપવામાં આવ્યો છે તે કોન્ટ્રાક્ટ પૂર્ણ થવાથી કમી પડે છે ત્યારે ક્લોરીન ન નાખવામાં આવતા ચામડીના રોગોએ પાણીજન્ય જન્ય માથું ઉંચક્યું છે જેના કારણે શહેરના ખાનગી હોસ્પિટલમાં અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે આમ ડીસા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા જગદીશભાઈ મોદીએ ક્લોરિનને લઈને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે ડીસા નગરપાલિકામાં અત્યારે જે જનરલ બોર્ડ બોલવું જોઈએ જુલાઈમાં એ બોલાવ્યું નથી અને એના પહેલાં એ ડીસા નગરપાલિકાના વિસ્તારોમાં પાણી પુરવઠા માટે જે બોરો છે અને બોરોના અંદર અત્યારે ચોમાસાના દરમિયાન ક્લોરાઇન નામનું એક વસ્તુ નાખી અને જે દવા નાખવામાં આવે છે અને દવાથી લોકોના શરીરમાં સ્વાસ્થ્ય જળવાયેલું રહે તેના માટેની એક વ્યવસ્થા વર્ષોથી ચાલતી હતી પરંતુ આ છેલ્લા દોઢ બે મહિનાથી કોઈક કારણસર નવો ટેન્ડર આપવાનો નથી ટેન્ડર ન અપાવવાના કારણે ડીસા શહેરમાં જે પાણી અત્યારે વાપરી રહ્યા છે લોકો એ પાણીના અંદર જે જીવાત આવે છે જન્ય અને જે જીવાત આજુબાજુના વિસ્તારોના ગંદકા ગંદા પાણી બી અંદર આવી જતા હોય ગટરનું પાણી આવતું હોય એના કારણે જે આ દવા નાખવાથી એ મચ્છરોનો ઉપદ્રવ વધતો નથી અને શરીરને તકલીફ થતી નથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે આજે દવાખાનાઓ ઉભરાઈ રહ્યા છે જેમાં ચામડીના રોગો છે ખરવાના રોગો છે અને નાના બાળકો બીમાર થઈ રહ્યા છે એનું કારણ માત્ર પાણીમાં જે દવા નાખવી જોઈએ એ નથી નખાતી અને એના કારણે પાણીના કારણે આજે રોગચાળો ફેલાઈ રહ્યો છે તો આનો જવાબદાર નગરપાલિકાના જે સત્તાધીશો છે તે છે ડીસા નગરપાલિકામાં છેલ્લા આ સાડા ત્રણ વર્ષથી આજે ચાલી રહ્યું છે અવસાતુસીનું રાજકારણ તેનાથી પ્રજા ત્રાહિમમ પોકારી ગઈ છે અને પ્રજાએ ઘણીવાર એના માટે આંદોલનની વાત કરીને જઈને અમે વિરોધ પક્ષના નેતા તરીકે બી જઈને વાત કરી છે કે ભાઈ આ ટેન્ડરો પાસ કરો અને ટેન્ડરો પાસ કરવાથી લોકોના સ્વાસ્થ સાથે ચેડા થતાં બંધ થશે ભૂગર્ભ ગટરના જે ટેન્ડર છે સફાઈના એ છેલ્લા દોઢ મહિનાથી બે મહિનાથી બંધ છે ભૂગર્ભ ગટરની કુંડીઓ ઉભરાઈ રહી છે લોકોના ઘરમાં પાણી ઉભરાઈ રહ્યું છે તેમ છતાંય નગરપાલિકા આજ સુધી આની કોઈ તકેદારી લેતી નથી તો મારી માત્ર એટલી જ વિનંતી છે કે ડીસાને જો સ્માર્ટ સિટી બનાવવું હોય અને સારું રાખવું હોય તો સત્તાધીશોએ જાગવું પડશે પ્રજાએ જાગવું પડશે અને આ સત્તાધીશોની ઊંઘ ઉડાડવી પડશે કેમ કે રાજકારણ તો રાજકારણની જગ્યાએ રહેશે પણ ડીસા શહેરના વિકાસ અને લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરવા નહીં કરવામાં નહીં આવે તો આ ડીસામાં રોગચાળો ફાટી નીકળશે એની જવાબદારી સંપૂર્ણ ડીસા નગરપાલિકાની રહેશે એવી મેં ચીફ ઓફિસર સાહેબને વાત કરી છે